મારું નામ જાડેજા દિગ્વિજયસિંહ છે. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8 અપક્ષ કેન્ડિડેટ છું. અવારનવાર જે કંઈ લોકો હોય છે એની રજૂઆત દ્વારા નગરપાલિકામાં અથવા કાઉન્સિલરોને રજૂઆત કરી અને આ જનતાના કામ કરાવતો હોઉં છું. તેમાં નરનાયણ નગરની ગટરનો પ્રોબ્લમ જે ઘણા સમયથી છે એની રજૂઆતનો ઓડિયો વાયરલ કરી અને કીધેલું કે જો તમે થોડાક દિવસમાં આનો નિરાકરણ નહીં કરો, જેમ કે મારું મકાન પણ ત્યાં જ છે, તો હું પ્રજાને લઈ અને તમારા ઘરે પહોંચું. તમારા ઘરની જે સુવિધાઓ છે એના ઉપર અમારો હક રહેશે. નાવા ધોવાની વ્યવસ્થા તમારે કરી દેવી પડશે. આ મુદ્દાનું એ લોકોએ ચારે ચાર કાઉન્સિલરોના નામ જોગ મેં એક બોલેલું, પણ આનામાં મનુભા ખેતુભા જાડેજા જે ભાજપના વોર્ડ નંબર 8ના કાઉન્સિલર છે અને એ લોકોએ આ કાવતરું કરી અને એમના દીકરાને બે અને એના સાથે સાગરીતો હતા જે 4-5 જણા એ લોકોને મોકલી અને એમનો મોટો દીકરો જે ભુજમાં એપએમસીમાં ચેરમેન છે એ લોકોએ મને ખુરશી ઉપર બેઠેલો તો મારી ઓફિસમાં આવી અને મને પકડી બે હાથને મારી ગરદન પાછળથી અને મને માર મારીને ભાગી ગયેલા છે. મારી માંગ એટલી જ છે કે સમાજમાં કોઈપણ જગ્યાએ જે કંઈ ભ્રષ્ટાચારો હોય છે એને ખુલ્લા પાડતા હોય છે તો એ લોકો ઉપર આવા ચૂંટાયેલા કાઉન્સિલરો વોર્ડ નંબર 8ના પોતાની દાગ જમાવવા માટે અને જનતાને ખોફ પણ રાખવા માટે થઈને આવું કૃત્ય કરે છે. જય માતાજી. જયશ્રામભાઈઓ, જાડેજા દિગ્વિજયસિંહ, મને મનુભા જાડેજા જે વોર્ડ નંબર 8ના કાઉન્સિલર છે એના દીકરા અને એ લોકોની ટીમ દ્વારા મને માર મારવામાં આવ્યો છે અને મારનો જવાબ એ લોકો પોલીસ સ્ટેશન આપશે. જય માતાજી ભાઈઓ, જય શ્રીરામ. આ મારી હાલત છે એ ભારતીય જનતા પાર્ટીના મનુભા જાડેજાના દીકરા અને એના સાથીદારો કરેલી છે. આ મારી ઓફિસમાં લોહી લોહાણ કરી અને મને ભાગી ગયા છે. 5-7 જણા લોકો હતા એ બધા ત્યાં હતા, અમારી ઓફિસમાં આવી અને મને મારકૂટ કરી અને ભાગી ગયેલા છે. આ દેખાઈ રહી છે મારી ઓફિસ. જય માતાજી ભાઈ, જય શ્રીરામ. આ જોઈ લેજો, આ લોકો જાય છે, મારો પણ હુમલો કરીને જાય છે. હવે આનામાં મનુભાનો દીકરો છે, મનુભાના માણસ બધા વિડીયોમાં આવે છે, મને આંખમાંથી લોહી કાઢ્યા છે. હવે આનો જવાબ એ લોકો દેશે.